સામાન્ય રીતના ગુજરાતમાં રહેતા તમામ લોકોને એવું લાગે છે કે વિકાસ થઈ ગયો છે અને વિકાસ સારી રીતે થઈ રહ્યો છે, આપણા ટેક્સના પૈસા સરકાર સારી જગ્યાએ ઉપયોગ કરી રહી છે. પણ ના, આ વખતે એવી વસ્તુ, એક એવી ઘટના સામે આવી છે કે જેને લઈ અને સરકારની સાચી છબી શું છે, સરકાર શું કરી રહી છે અને સરકાર વિકાસના નામે જે બાંગા ઝીકે છે તે તદ્દન ખોટા છે તે સાબિત કરી દે છે. છોટાઉદેપુર જિલ્લા અને આદિવાસી પટ્ટાની જ્યારે પણ કોઈ વાત કરે છે, તેના વિકાસની જ્યારે પણ વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા નિરાશા જ મળી છે. કારણ કે વિકાસના નામે ત્યાં અત્યારે એઝ અ એવું બધું કંઈ સરકાર જે રીતના કહેતી હોય કે અમે બધે પહોંચાડી દીધું, પાણી પહોંચી ગયું, નર્મદાનું પાણી પહોંચી ગયું, પરંતુ ના, સરકાર વધુ એક સ્લોગન સાથે આગળ વધતી કે બેટી બચાવો બેટી પઢાઓ. શિક્ષણની વાત સરકાર કરે છે, અનેક વાર શિક્ષણને લઈને સરકાર એમ કહે છે કે હવે દરેક ઘરની અંદર શિક્ષણ હોવું જોઈએ, બધા શિક્ષિત હોવા જોઈએ, પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે, પરંતુ આદિવાસી પટ્ટાની વાત કરીએ ત્યારે શિક્ષણ ક્યાં જાય છે? વિકાસ તો ચાલો દૂર રહ્યો, આરોગ્ય શિક્ષણ આ બધી જે એક નોર્મલ જે માંગ હોય કે જે એક વ્યક્તિને જોતી હોય, જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ શિક્ષણ પણ નથી મળતું અને મળે છે તો તેની સામે મોતથી ઝઝૂમીને જવું પડે છે. છોટાઉદેપુર જિલ્લામાં હાફેશ્વર ગામની આ વાત છે. હાફેશ્વર ગામથી અંદાજે 3000 જેટલા લોકો ત્યાં વસે છે. અંતરિયાળ ગામ છે, ડુંગરની તળેટીમાં લોકો રહે છે અને ત્યાંના બાળકો માટે એક જ પ્રાથમિક શાળા છે કે જ્યાં તેઓએ જવાનું હોય તો બોટ કરીને 4 મહિના જે ચોમાસાનો સમય હોય ત્યારે બોટ દ્વારા પસાર કરવું પડે છે. આ શિક્ષણને લઈ અને સૌથી મોટો ડાઘ હોઈ શકે કે એક બાળકને શિક્ષણ એટલે કે જવું છે એને ભણવું છે, પરંતુ શાળાએ જવાનો માર્ગ પણ સાહેબ તમે નથી બનાવી આપ્યો. આ માર્ગ એટલા માટે નથી બનાવી આપ્યો કે તમારા એમ લાગે છે કે વિકાસ તો થઈ ગયો છે, લોકો પોતાની રીતના બોટ ખરીદે છે, પોતાની રીતના પેટ્રોલ ખરીદે છે, બાળકોને જે પાણી ભરાઈ જાય છે એ નદી પાર કરવામાં મગર જો એક વખત નદી ઉચકાઈ દેશે કે મગર જો એક વખત બોટ ઉછલાવી દેશે, મગર જો નદીમાંથી આવશે અને બાળકનો જીવ જોખમાઈ ગયો તો એનો જવાબદાર કોણ? આ બધા ભય વચ્ચે પણ જે બાળકને ભણવું છે, જેને શિક્ષા મેળવવી છે, તે બોટમાંથી પસાર થાય છે. નથી કોઈ બોટની વ્યવસ્થા સરકાર કરી આપતી, નથી કોઈ રોડની વ્યવસ્થા સરકારે કરી છે અને જે વાલીઓ છે, જે ગામના લોકો છે, તે બાળકોને મૂકવા જાય છે તે બોટથી. સમગ્ર મામલાને લઈને જ્યારે એક વિદ્યાર્થીની જેને કે ભણવાની ધગસ છે તેને પૂછવામાં આવ્યું કે બેટા શું છે સમગ્ર મામલો, ત્યારે એ નાનકડી બાળકીએ શું કહ્યું સાંભળો. મેં 7મા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ, અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ 4 મહિના સુધી, અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે. બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાવીને દઈએ, એની બીક હોય, અમને અમારી જાનનું જોખમ હોય છે. દરરોજ અમે 9 જણ જઈએ છીએ, આજે 3 જણ ગયા હતા અને સરકાર અમને નાવડી આપે. આ બાળકી જે રીતના કહી રહી છે કે પોતાનો જીવ જોખમાઈ જાય, મગર બોટને ઉછલાવી નાખે અને છતાંય તેની ધગસ છે, તો તેમાં સરકાર કેમ હજી સામે નથી જોતી? આપણે અનેક સમાચારો હમણાં છેલ્લા મહિનાની અંદર જ્યારે પ્રવેશોત્સવ, શાળા પ્રવેશોત્સવ થયો, કન્યા કેળવણીની વાત કરવામાં આવી, ત્યારે આ બધા જિલ્લા, આ બધા ગામની કેમ વાત નથી થતી? સરકાર કેમ આની સામે નથી જોતી? કાં તો કાં તમે આંખ આડા કાન કરી જાઓ છો, ને કાં તો પછી તમારે ધ્યાન નથી દેવું કે ઠીક છે હવે 9 છોકરાઓ જે લોકો નદી પાર કરીને જાય છે એની સામે શું જોવું હે ને. પરંતુ આ માત્ર બાળકોની જ નથી, જે આ હોડી લઈને જાય છે, જે ગામના લોકો છે, તેની પણ વેદના છે. ત્યાં રહેતા એક ભાઈ સાથે વાત કરી, તે ભાઈએ શું કહ્યું તે પણ સાંભળો. નર્મદાનો કિનારો અને બે ફાળા પડે હાપેશ્વર ગામ, જે સામે મધ્યપ્રદેશ, એ મહારાષ્ટ્ર અને બાજુમાં મધ્યપ્રદેશ અને ગુજરાત અને છેવાડોનો ગામ, ઠેઠ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાપેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલો છે ત્યાંથી 7 કિલોમીટરનું અંતર પડે છે. એની અંદર જે ફાળો પડે, બાજુના ગામડા જે ફળિયો પડે હાપેશ્વર, એમાં આજુબાજુના છોકરાઓ જે કે 7 કિલોમીટર અંતર પડે છે, એ છોકરાઓ
ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ મા બાપ સ્કૂલ સુધી કે સ્કૂલની બાજુમાં કે મહાદેવ મંદિરની મહાદેવ મંદિર એક બાજુ છે, એક બાજુ માધ્યમિક શાળા, એક બાજુ પ્રાથમિક શાળા જોડે જોડે છે, એ ત્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાના કિનારો આવેલો છે આપણો, ત્યાં સુધી એ લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે. અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો 3 જ છોકરા આવ્યા હતા, બાકી ટોટલ તો 9 છોકરા આજુબાજુથી આવે છે, હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે, પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે એ છોકરા આવી શકતા તેમ નથી અને છોકરાના મા બાપ પણ દાખલ કરી શકતા તેમ નથી. કેમ કે છોકરું કેમ કે જંગલમાં કઈ રીતે ચાલીને જાય, એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું. છોકરા જે એના છોકરાના જે બાપ હોશિયાર છે તો હોશિયારના પ્રમાણે એ લોકો એમના ખર્ચે એ લોકો મૂકીને જાય છે, એ રીતે પરિસ્થિતિ છે આ બાજુ. અને આજુબાજુ પણ અમારે હાપેશ્વરની ગામની અંદર જે આંબલા પાણી ફળ્યું છે, ઉત્તલધારા ફળ્યું છે, જે મોડાબારી સિંગલાબારી એ ફળિયાની અંદરથી જે છોકરાઓ છાલતા આવે એ ટ્રાન્સપોરેશન વસ્તુ હતું, પણ સરકારે જ્યારે બંધ કર્યું ત્યારે ટ્રાન્સપોરેશન વસ્તુ બંધ થઈ ગયો. ઠેઠ અમે જે ભૂંજર અને કડી પાણી, ભૂંજર કડી પાણી અને ખાટિયાવાર ત્યાંથી લોકો બિચારા આપણા માધ્યમિક શાળામાં માધ્યમિક શાળા ભચાવવા માટે પ્રયત્ન કર્યો. આપણે અશોક રાઠવાએ અશોક વસાવાએ બિચારા મહેનત કરી, ત્યાં ગામના લોકોએ પણ આગેવાનો પણ મહેનત કરી સ્કૂલ બચાવી, સ્કૂલ બચી એના પ્રમાણે છોકરાઓ પણ હાજર હતા આવ્યા, પણ જે ટ્રાન્સપોરેશન બંધ થઈ ગયું એના કારણે છોકરાઓ પણ ત્યાંથી કેવી રીતે ચાલતા આવ્યા બિચારા. અમુક છોકરાઓ દાખલા પણ કાઢી લીધા, અમુક છોકરાઓ આવે પણ છે. અને પરિસ્થિતિ વધારે હાપેશ્વરની અંદર બહુ ગંભીર પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે. પ્રાથમિક શાળાની અંદર પણ નહીં સંખ્યા અને માધ્યમિક શાળાની અંદર પણ સંખ્યા નથી, અને શિક્ષકોની પણ માધ્યમિકમાં એક જ છે અને પ્રાથમિક શાળાની અંદર ખાલી 4 શિક્ષક છે. હજુ શિક્ષકોની ઘટ તો ઘણી બધી છે, પણ છતાંય અમારે ગામ લોકોની સુવિધા એટલી છે કે સરકાર અમને એટલી મદદ કરે તો સારું છે. નાવ એટલે કે બોટ ચલાવનારની વેદના છે કે બાળકોને સામે કોઈ આવતું નથી, બાળકોના શિક્ષણની કોઈને પડી નથી. એક પર મહારાષ્ટ્રની બોર્ડર છે, બીજી બાજુ મધ્યપ્રદેશની બોર્ડર લાગુ પડે છે, અને વચ્ચે બાળકોને ભણવાની ધગશ છે, ભણવાની ઈચ્છા છે, પરંતુ સરકાર અને કોઈ પણ અધિકારી અહીંયા આવતું નથી, કોઈના અમારામાં ધ્યાન દેવું નથી. તમામ વાતને લઈ અને જે સરકારની સાચી છબી અત્યારે છોટાઉદેપુરમાંથી સામે આવી છે તે સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા. નમસ્કાર.